નમસ્કાર મિત્રો હું પોટલ પેઝ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો ધોણ દસની જે બોર્ડની પરીક્ષાઓ છે નજીક આવી રહી છે તમે ગણિત માટે જે ધોણ દસ ગણિતનું સ્ટાન્ડર્ડ ગણિત છે એના માટે જુદા જુદા નમૂનારૂપ પ્રશ્નપત્રો જે છે એ ગણતા હશો અથવા સોલ્વ કરતા હશો તો અહીંયા આગળ મેં તમારા માટે બોર્ડની પરીક્ષા માટે જે તૈયાર કરેલ ખાસ પ્રશ્નપત્ર જે ગાલા અસાઇનમેન્ટ બુકનું છે નવનીત પબ્લિકેશનનું પ્રશ્નપત્ર નંબર બે એનો જે વિભાગ એ છે કે જે તમારી પરીક્ષામાં સોળ માર્કનો પૂછાય છે એ સોલ્વ કરીને મૂકવાનો પ્રયાસ કરેલ છે તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે તો ચાલો જોઈએ મિત્રો ધોરણ દસ ગણિત સ્ટાન્ડર્ડનું જે બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરેલું જે ખાસ પ્રશ્નપત્ર છે પેપર નંબર બે એનો વિભાગ એ આપણે સૌથી પહેલાં પહેલો પ્રશ્ન જોઈશું પ્રશ્નનું સ્વરૂપ આપવાના છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ચાલો એમાં પહેલો પ્રશ્ન જોઈએ પહેલો પ્રશ્ન ત્રણ જે છે એ આપેલી બહુપદી પી ઓફ એક્સ એક્સનો વર્ગ ઓછા એક્સ વત્તા પંદરનું એક શૂન્ય છે આપણે કહેવાનું છે કે આ ત્રણ જે છે એ આપેલી બહુપદીનું એક શૂન્ય છે કે નહીં કેવી રીતે નક્કી કરી શકાય આ વિધાન સાચું છે કે નહીં એ કેવી રીતે નક્કી કરી શકાય તો આપણને ત્રણ જે છે એ શૂન્ય છે કે નહીં તપાસવાનું છે એટલે આપણે ધરી લઈએ કે એક્સ બરાબર ત્રણ છે એટલે અથવા તો એવું કહી શકાય કે ભાઈ એનું શૂન્ય છે એવું માની લઈએ અથવા એક્સની કિંમત ત્રણ મૂકીએ તો આપણને સમીકરણ આપ્યું છે બહુ આપી છે પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ ઓછા આઠેક્સ વત્તા પંદર અહીંયા આગળ એક્સ દેખાય છે ત્યાં હું આ ત્રણ મૂકી દઉં છું હવે પી ઓફ થ્રી ઇઝ ઇક્વલ ટુ અહીં થ્રી સ્ક્વેર માઇનસ એટ ઇન્ટુ થ્રી પ્લસ ફિફ્ટીન ત્રણનો વર્ગ થશે નવ આઠ તારીખ ચોવીસ અને વત્તા પંદર આ વત્તા છે આ નવ વત્તા છે એટલે નવ અને પંદરનો સરવાળો કરીશું તો પંદરમાં નવ ઉમેરીશ તો ચોવીસ થશે એટલે પી ઓફ થ્રી ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર માઇનસ ટ્વેન્ટી ફોર ચોવીસમાંથી ચોવીસ જાય તો ઝીરો થઈ જશે એટલે પી ઓફ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો અહીંયા આગળ ઝીરો આવી જાય છે એટલે એવું કહી શકાય કે આ ત્રણ જે છે એ આપેલ આપેલપદીનું એક શૂન્ય છે એટલે આપેલું વિધાન જે છે એ ખરું છે મિત્રો જો એ શૂન્ય સિવાય અન્ય કોઈ કિંમત આવત અન્ય કોઈ શેષ આવત અથવા બીજો કોઈ જવાબ આવે છે એ આપેલ બહુપદીનું શૂન્ય નથી બીજો પ્રશ્ન જોઈએ પ્રશ્ન બે સમીકરણ એક્સ નો વર્ગ વધતા પાંચેક્સ વધતા આઠ બરાબર જીરો ને વાસ્તવિક બીજ નથી એટલે કે આ જે આપેલું જે દ્વિઘાત સમીકરણ છે એ વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતું નથી એવું કહેવા માંગે છે ચાલો ચેક કરીએ કઈ રીતે કરી શકાય તો આપેલ જે દ્વિઘાત સમીકરણ છે એને દ્વિઘાત બહુપદી અથવા દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ એ એક્સનો વર્ગ વધતા બી એક્સ વધતા સી બરાબર જીરો સાથે આપણે વિવેચક શોધવા માંગીએ છીએ અને એના પરથી આપણે આગાહી કરીશું કે આપેલ જે દ્વિઘાત સમીકરણ છે એને વાસ્તવિક બીજ છે કે નહીં વિવેચકનું સૂત્ર છે વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી હવે એક્સનો વર્ગ એક્સનો વર્ગ અહીં એક્સના વર્ગનો સગુણક એ અહીંયા એ બરાબર એક થશે બી બરાબર પાંચ થશે અને સી બરાબર વધતા આઠ થશે આમાં કિંમતો મૂકી દઈએ બીની જગ્યાએ પાંચ એટલે પાંચનો વર્ગ ઓછા ચાર એની જગ્યાએ એક અને સીની જગ્યાએ આઠ પાંચનો વર્ગ થશે પચીસ અને આઠ ચોક બત્રીસ પચીસ માંથી બત્રીસ જશે તો કેટલા આવશે મિત્રો માઇનસ સાત આવશે માઇનસ સાત જે છે એ શૂન્ય કરતા નાના છે એટલે આપણે કહી શકીએ કે આપેલ જે સમીકરણ છે એને વાસ્તવિક બીજ નથી એટલે કે વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી એટલે આપેલું જે વિધાન છે એ મિત્રો કેવું છે સાચું છે ખરું છે નવો પ્રશ્ન જોઈશું ત્રીજો પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ જો કોઈ સમાંતર શ્રેણી માટે એસેન બરાબર ત્રણ એન નો વર્ગ ઓછા ચારે હોય તો એ એન બરાબર છ એન ઓછા સાત થાય હવે આપણે એસેન આપેલા છે એટલે કે એન પદોનો સરવાળો આપ્યો છે અને આપણે એ એન બરાબર છ એન ઓછા સાત થાય તપાસવાનું છે સાચું જ છે કે નહીં પરીક્ષામાં તમારે કોઈ રીત કરવાની નથી સીધું જ લખવાનું છે ખરું છે કે ખોટું પણ દાખલો ગણ્યા વગર તો આપણને ખબર પણ કઈ રીતે પડશે ખરું છે કે ખોટું એટલે આપણે ગણીએ તો અહીંયા આગળ મને મારે એ જોઈએ છે તો આપણી પાસે એ અને એસ એન જે સંબંધ દર્શાવે છે એનું સૂત્ર છે એન બરાબર એસએન માઇનસ એસએન માઇનસ વન એટલે કે મુ પદ બરાબર એન પદોનો સરવાળો ઓછા એન માઇનસ વન પદોનો સરવાળો એસએન ની કિંમત તો આપણી પાસે તૈયાર જ છે એ મૂકી દઈએ અહીંયા આગળ થ્રી એન સ્ક્વેર માઇનસ ફોર એન આ માઇનસ એ માઇનસ હવે એનની એસ એન માઇનસ વન કેવી રીતે સુધી શકાય તો એનની જગ્યાએ શું મૂકી દેવાના આપણે અહીંયા એન માઇનસ વન એટલે અહીંયા એન માઇનસ વન આવે એટલે થ્રી પછી કૌશ ની અંદર આપણે લખીશું એન માઇનસ વન નો સ્કવેર માઇનસ ફોર અહીં એનની જગ્યાએ આવી જશે એન માઇનસ વન કેમકે હું એસએન માઇનસ વન હવે આનું સાદરૂપ આપીશું આ થ્રી એન સ્ક્વેર એમના એમ આવશે આ માઇનસ ફોર એન એમના એમ આ માઇનસ કૌશમાં આ થ્રી હવે આપણે આનું શું કરીશું વિસ્તરણ કરીશું આ એન માઇનસ વન છે એનું હું વિસ્તરણ કરીશ ચાલો તમને સેજ વધારે સમજ આપું અહીંયા આગળ આ જે એન માઇનસ વન છે આ એન માઇનસ વન એનું વિસ્તરણ એટલે શું થશે એન સ્ક્વેર માઇનસ ટુ થશે આનું વિસ્તરણ આનું વિસ્તરણ થશે એન સ્વેર માઇનસ ટુ એન પ્લસ વન આ માઇનસ એમના એમ આ માઇનસ ફોર એન માઇનસ પ્લસ અને ચાર એકા ચાર થશે આગળ સાદુ રૂપ આપીશું આ ત્રણ એનનો વર્ગ એમનો એમ માઇનસ ચાર એન આ માઇનસ હવે આ ત્રણને હું અંદર લઈ જઈશ એટલે થ્રી એન સ્ક્વેર માઇનસ આ ત્રણ દુ છ થશે અને એન થશે આ ત્રણ એકા ત્રણ અને વત્તા છે એટલે વત્તા આવશે આ માઇનસ ચાર એન વત્તા ચાર ચાલો આનું પણ સાદરૂપ આપીશું આ ત્રણ એન અહીંયા આગળ ત્રણ એન નો વર્ગ એમનો એમ ઓછા ચાર એન આ માઇનસ ત્રણ એન નો વર્ગ થશે હવે અહીંયા આ માઇનસ છ એન અને ઓછા ચાર એન માઇનસ માઇનસ પ્લસ થશે છ ચાર દસ એન હવે આ કૌશને છોડી નાખીશ તો અહીં માઇનસ દસ એન થયા છે એ પ્લસ દસ એન થઈ જશે અને આ પ્લસ છે માઇનસ થશે હવે વધતા ત્રણ અને સાત થશે વધતા સાત વધતા સાત પણ કૌશ છોડીશ તો અહીં આગળ માઇનસ છે એટલે ઓછા સાત થઈ જશે હવે આપણે આ ત્રણ એન નો વર્ગ અને ત્રણ એન નો વર્ગ ઉડી જશે આ ત્રણ એનનો વર્ગ અને આ ત્રણ એનનો વર્ગ ઉડી જશે દસ એન માંથી ચાર એન જશે તો છ એન આવશે અને ઓછા સાત એટલે આપણો જવાબ આવી જશે મુ પદ જે છે એ છ એન ઓછા સાત થશે એટલે આપેલું જે વિધાન છે એ મિત્રો કેવું છે સાચું છે નવો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચાર સાઈન ફિફ્ટી ડિગ્રી માઇનસ સાઈન ફોર્ટી ડિગ્રી જે છે એની કિંમત જે છે મિત્રો ધન છે આવું આપેલું છે અને આપણે કહેવાનું છે કે આ વિધાન જે છે એ સાચું છે કે ખોટું કઈ રીતે ગણીશું સૌથી મોટો પ્રશ્ન એ થાય કે સાઈન પચાસની કિંમત પણ નથી સાઈન ચાલીસની કિંમત પણ નથી અને અન્ય કોઈ નાના મોટા ઓપરેશન કરીને પણ જવાબ લાવી શકાતા નથી તો આપણે ત્રિકોણમિત્તીય જે ખૂણાઓનું આ વિશિષ્ટ આપના ખૂણા માટેનું જે ત્રિકોણ મિત્તીય ગુણોત્તરના મૂલ્યનું જે કોષ્ટક છે એનો ઉપયોગ કરીશું અહીં આપણે એક અભ્યાસ કરીએ તો અહીં ખૂણાનું મૂલ્ય જુઓ જીરો ડિગ્રી ત્રીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી સાહીઠ ડિગ્રી અને નેવ ડિગ્રી તો સાઇન ઝીરો ડિગ્રી લઉં તો એની કિંમત એક આવે છે સાઇન થર્ટી ડિગ્રી લઉં તો એની કિંમત એક દૂચ્યાંશે એટલે ઝીરો પોઈન્ટ પાંચ આવે છે અને એમ કરતા કરતા આગળ જવું તો સાઈન નેવ ડિગ્રી લઉં તો કિંમત એક આવે છે એટલે એવું કહી શકું કે હું થી નેવ અંશ તરફ જાઉં એમ સાઈન જે છે સાઈન ઠીટા છે અથવા તો આ ખૂણો લઈએ તો એનું મૂલ્ય વધતું જાય છે એટલે આપણે કહી શકીએ કે સાઈન પચાસની જે કિંમત છે એની કિંમત સાઈન ચાલીસ કરતાં વધારે હશે અને સાઈન પચાસની કિંમત જો સાઈન ચાલીસ કરતાં વધારે હોય તો સ્વાભાવિક છે આપણે કહી શકીએ કે સાઈન ફિફ્ટી ડિગ્રી માઇનસ સાઈન ફોર્ટી ડિગ્રી છે એની કિંમત ધન આવશે એટલે આપેલું વિધાન છે મિત્રો એ સાચું છે ખરું છે નવો પ્રશ્ન પ્રશ્નનું સ્વરૂપ બદલાય છે મિત્રો અહીંયા આગળ દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો આમાં પ્રશ્ન નંબર પાંચ આ પ્રમાણે છે આપેલ આવૃત્તિ વિતરણ માટે ખાલી જગ્યા દોરીને તેનો મધ્યસ્થ શોધી શકાય હવે મધ્યસ્થ શોધવા માટે આપણે આવૃત્તિ વિતરણ માટે કયા પ્રકારનો ગ્રાફ દોરીએ છીએ આપણે એનો જવાબ આપવાનો છે પહેલો જવાબ આપણને આવો આપ્યો છે સ્તંભાલ એક આવૃત્તિ વક્ર આવૃત્તિ બહુ કોણ કે ઓજાઈવ તો મિત્રો આનો જે સાચો જવાબ છે એ છે આનો સાચો જવાબ છે મિત્રો છે ઓજાઈ એટલે આપણે જવાબ આપવાનો છે ઓજાઈવ એટલે હું આગળ ટીક કરું છું ઓજાઈવ આપણો સાચો જવાબ છે નવ પ્રશ્ન પ્રશ્ન નંબર છ કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી હવે કોઈ પણ ઘટનાની સંભાવના છે એ કઈ કિંમત ન હોઈ શકે તો કોઈપણ ઘટનાની આપણને પહેલાં પહેલાં એ ખબર હોવી જોઈએ કે કોઈપણ ઘટનાની સંભાવનાની કિંમતો કઈ હોઈ શકે તો કોઈપણ ઘટનાની સંભાવના જે છે એ ઝીરોથી શરૂ કરીને એક સુધીની હોઈ શકે એટલે કે એકથી વધુ ના હોઈ શકે અને ઝીરોથી ઓછી ન હોઈ શકે ચાલો જવાબો કયા આપ્યા છે જોઈ લઈએ પહેલો જવાબ ચાર પંચમાંશ એટલે આની કિંમત એક કરતાં નાની થશે બીજો જવાબ પાંચ ચતુર્થાંશ આનો છેદ નાનો છે અંશ કરતા એટલે આની કિંમત એક કરતાં મોટી થશે આનો છેદ મોટો છે એટલે એક કરતાં નાની આનો પણ છેદ મોટો છે એટલે એક કરતાં નાની એટલે મિત્રો અહીંયા આગળ જવાબ કયો આવશે આ આવશે પાંચ ચતુર્થ આવશે કેમ કે આનો પાંચના છેદમાં ચાર કરો તેનો જે જવાબ છે એ એક કરતા મોટો આવશે એટલે આપણે આ જવાબ પસંદ કરીશું આનો સાચો જવાબ આ છે પ્રશ્ન નંબર સાત જો પી ઓફ એ જેમ પી ઓફ બાર એ બરાબર ત્રણ જેમ સાત હોય તો પી ઓફ એ બરાબર ખાલી જગ્યા આપણે ઘટના એની સંભાવના શોધવાની છે અને ઘટના એની સંભાવના અને ઘટના એ નહીંની સંભાવનાનો આપણને ગુણોત્તર આપ્યો છે અથવા રેશિયો આપ્યો છે ત્રણ જેમ સાત ખૂબ સહેલો દાખલો છે મિત્રો કઈ રીતે ગણીશું તો કુલ પરિણામો માટે શું કરીશું આ બંનેઓનો સરવાળો કરીશું સાત ત્રણ ને સાતનો અથવા સાત ને ત્રણનો એ દસ થશે એને હું છેદમાં લખી દઈશ જવાબો હવા આપ્યા છે જવાબો જોઈ લઈએ ત્રણના છેદમાં સાત સાતના છેદમાં ત્રણ ત્રણના છેદમાં દસ અને સાતના છેદમાં દસ ચાલો જવાબમાં મેં તમને કહ્યું એમ આ બંનેનો સરવાળો બંને ત્રણ ને સાત દસ થશે એટલે અંશમાં દસ લખીશ અને એ એ એ એ તો માટે કયું વિધાન છે ઘટના એ માટે શક્ય પરિણામનો ગુણોત્તરમાં અંશમાં શું આવશે ત્રણ એટલે ઉપર લખીશ હું ત્રણ એટલે જવાબ આવશે ત્રણના છેદમાં દસ સાચો જવાબ મિત્રો આવશે ત્રણના છેદમાં દસ નવો પ્રશ્ન જો વાય બરાબર પીએક્સ ઓછા બેની રેખા બિંદુ ત્રણ બે માંથી પસાર થાય છે તો પી બરાબર ખાલી જગ્યા અહીંયા આગળ મિત્રો આપણને દાખલો આપ્યો છે એમાં આ જે રેખા છે જે વાય બરાબર પીએક્સ માઇનસ બે આ રેખા જે છે એ બિંદુ જે છે એ ત્રણ બે માંથી પસાર થાય છે એટલે બિંદુ જે આ પસાર થતું બિંદુ જે છે જે આ રેખા જે પસાર થાય છે બિંદુ જે છે એ એનો યામ ત્રણ છે અને વાય આમ બે છે એટલે એક્સની જગ્યાએ યામની કિંમત મૂકીશું અને વાયની જગ્યાએ વાય આમની કિંમત મૂકીશું તો શું થશે જુઓ આના જવાબ આપ્યા છે ત્રણના છેદમાં ચાર ચારના છેદમાં ત્રણ ત્રણ અને ચાર ચલો જોઈએ કયો સાચો જવાબ છે એક્સની જગ્યાએ હું કેટલા મૂકીશ ત્રણ વાયની જગ્યાએ બે આ સમીકરણની અંદર એટલે આ વાયની જગ્યાએ હું બે મૂકું છું આ સમીકરણમાં વાયની જગ્યાએ બે પી એક્સની જગ્યાએ કેટલા મૂકીશું ત્રણ ઓછા બે આ ઓછા બે બરાબરની આ બાજુ લઈશ તો ચાર થઈ જશે અને આ ત્રણને ને છેદમાં લઈશ તો ચારના છેદમાં ત્રણ થશે એટલે આનો સાચો જવાબ છે એ મિત્રો આવશે ચારના છેદમાં ત્રણ એટલે હું આ વિકલ્પ પસંદ કરીશ આ દાખલા માટે નવો પ્રશ્ન જોઈશું પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો પ્રશ્નનું સ્વરૂપ થોડું બદલાયું છે મિત્રો નવમો પ્રશ્ન અક્ષ રેખા એક્સ વત્તા વાય બરાબર આઠ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય અહીંયા મિત્રો જવાબ શોધીએ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આ પ્રશ્ન શું કહેવા માંગે છે અહીંયા આ એક્સ અક્ષ આ વાય અક્ષ અને આ એક રેખાનું સમીકરણ આપ્યું છે માની લો કે આ રેખાનું સમીકરણ જે છે એનો ગ્રાફ દોરીશું તો આવો છે આ આ આ આ આ આગળ જે ભાગ બને છે છે રેખાનું સમીકરણ એટલે હું લખું છું એક્સ સત્તાવાય બરાબર આઠ અને આ ત્રણેય થી જે આ ઘેરાતો આ વચ્ચેનો આટલો ભાગ છે આ ત્રિકોણ એનું મારે ક્ષેત્રફળ શોધવાનું છે આટલા ભાગનું આટલા ભાગનું મેં ગ્રીન તમને બતાવ્યો છે કરીને આ ભાગ આટલો ગ્રીન આટલું ક્ષેત્રફળ મારે શોધવાનું છે ચાલો રીતે શોધી શકાય આ એક્સ અને વાય નું છેદ બિંદુ છે એને આપણે ઉગમ બિંદુ કહીએ છે એના આમ તો આપણને ખબર જ છે જીરો જીરો છે હવે હું આ બિંદુનો વિચાર કરું આજે અક્ષ અને આ જે રેખા છે એક્સ વત્તા વાય બરાબર આઠ એનું આ જે છેદ બિંદુ છે એનો એક્સ આમ ધારો કે એક્સ છે અને અક્ષ પરનો બિંદુ છે એટલે વાય આમ એનો શૂન્ય થશે તો આ વાયરનો એનું શોધીશ એટલે કે આ એક્સની કિંમત મિત્રો આ એક્સની કિંમત કેવી રીતે શોધી શકાશે આ એક્સની કિંમત તો એક્સ અક્ષ પરના બિંદુના યામ હું શોધીશ એક્સ અક્ષ પરના બિંદુના યામ મારે શોધવા હોય તો હું આ સમીકરણની મદદ લઈશ એક્સ વત્તા વાય બરાબર આઠ અને વયની જગ્યાએ હું જીરો મૂકી દઈશ કેમ કે એક્સની કિંમત મને નથી ખબર પણ વયની કિંમત તો ખબર છે ઝીરો કેમકે એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે આ વયની જગ્યાએ હું જીરો મૂકી દઈશ એટલે શું થશે જુઓ આ વયની જગ્યાએ જીરો મૂકી દઉં તો એક્સ બરાબર સીધા આઠ થઈ જશે એટલે મને આ બિંદુના યામ મળી ગયા આઠ જીરો થશે એક્સ અક્ષ પરનું આ જે બિંદુ જે છે એના યામ થશે આઠ જીરો આ એક્સ અક્ષ પરના બિંદુના યામ થશે આઠ જીરો હવે એવી જ રીતે હું વાયક્સ પરનું બિંદુના આમ શોધીશ તો આ જ સમીકરણની મદદ લઈશ એક્સ સત્તાવે બરાબર આઠ હવે વાયક્સ પર કયો આમ શૂન્ય છે એક્સની કિંમત શૂન્ય છે એટલે એક્સની કિંમત હું શૂન્ય મૂકીશ એક્સની કિંમત શૂન્ય મૂકીશ તો મને વાયની કિંમત કેટલી મળશે મિત્રો આઠ મળશે વાયની કિંમત આઠ હવે મને વાયક્સ પરનું બિંદુ જે છે એના આમ શું થશે જીરો આઠ થશે એક્સની કિંમત જીરો અને વાયની કિંમત આઠ અહીં લખી દઈએ આપણે અહીં આઠ જીરો મળ્યા મને અક્ષ પરના બિંદુના આમ ના બિંદુના આમ જીરો આઠ છે હવે આટલી લંબાઈ કેટલી આટલી તો એ આઠ થશે મિત્રો ચલો હું તમને જરા બતાવું ઝૂમ કરીને મિત્રો હું આટલી લંબાઈની વાત કરું છું મિત્રો આટલી લંબાઈની આટલી આ કાટકોણ ત્રિકોણ બને છે એની આટલી લંબાઈની આઠ થશે તો આ એની આ ત્રિકોણની આ લંબાઈ પણ કેટલી થશે આ આ લંબાઈ પણ જીરો આઠ છે એટલે આ પણ આઠ થશે કયો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ આપણે કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર એપ્લાય કરીએ મિત્રો કાટકોણ ત્રિકોણ ના ક્ષેત્રફળનું સૂત્ર છે કાટકોણ ત્રિકોણ ક્ષેત્રફળ બરાબર બે ગુણાકાર બંને આઠ આઠ માં આપણી છે એટલે આઠ આઠ અઠ્યોઠ્યું ચોસઠ ભાગ્યા બે એટલે બત્રીસ ચોરસ એકમ થશે એટલે આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એ બત્રીસ ચોરસ એકમ થશે આનો જવાબ બત્રીસ નવ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર દસ બિંદુ માઇનસ પાંચ બાર જે છે એનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ હોય ઉગમ બિંદુથી અંતર આપેલા બિંદુનું અંતર શોધવાનું છે ઉગમ બિંદુના યામ તો આપણને ખબર જ છે ઝીરો ઝીરો છે એટલે આપણને આ ખબર હોવી જોઈએ કે ભાઈ બિંદુ કોઈ પી આપેલું હોય એના યામ એક્સ વાય હોય અને ઉગમ બિંદુ તો ખબર જ છે આપણને ઝીરો ઝીરો હોય તો એનાથી એ બે વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર છે વર્ગમૂળમાં જે યામ છે એનો વર્ગ વત્તા વામનો વર્ગ કેમ કે આ ઝીરો ઝીરો છે એટલે હું બાદ બાકી કરીશ અને આપણું જે મૂળ સૂત્ર છે એમાં આ સ્વરૂપનું મળશે હવે એક્સની કિંમત એટલે માઇનસ પાંચનો વર્ગ અને વાયની કિંમત એટલે બારનો વર્ગ માઇનસ પાંચ એટલે પચીસ માઇનસ પાંચનો વર્ગ એટલે પચીસ અને બારનો વર્ગ થશે એકસો ચુવાલીસ આનો સરવાળો કરીશ તો એકસો ને ગુણસિત્તેર અને જવાબ મને મળશે તેર તેર એકમ મળશે આનો જવાબ જે છે એ તેર છે મિત્રો નવો પ્રશ્ન પ્રશ્ન નંબર અગિયાર જો સાઇન ઠીટા બરાબર ચાર પંચમાઉસ હોય તો ટેન ઠીટા બરાબર ખાલી જગ્યા ખૂબ સહેલો દાખલો છે આપણે જરા ટૂંકી રીતે ગણીશું કેમકે એક માર્કનો પ્રશ્ન છે પરીક્ષામાં તમારાની કોઈ રીત બતાવવાની નથી મિત્રો તમને સમજ પડે એટલા માટે હું રીત બતાવું છું અહીંયા એક કાટકોણ ત્રિકોણ છે ધરો કે અને હું આ નીઓનો ખૂણો છે એ સિવાયના આ બે ખૂણાઓ છે એમાંથી કોઈ એક ખૂણાને હું ઠીટા કહી દઉં છું માની લો કે હું આ ખૂણાને ઠીટા કહું છું આ ખૂણાને અને મારી પાસે સાઈન ઠીટાનું સૂત્ર છે સાઈન ઠીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ અને સાઈન ઠીટાની મને કિંમતો આપી છે ચારના છેદમાં પાંચ એટલે હું એવું કહી શકું કે અહીંયા આખી રીત કરીએ તો અહીંયા આગળ તમારે ચાર એક્સ છેદમાં પાંચ એક્સ ને બધું કરવું પડે આપણે સીધો જવાબ ઝડપથી શોધવા માંગીએ છીએ સામેની બાજુ ચાર થશે ચાર એકમ એટલે ઠીટાને હું અહીંથી સામે જોઉં તો આ જે લંબાઈ છે આ બાજુની એ ચાર થશે કર્ણની વાત કરું તો એ પાંચ થશે એટલે આ ચાર જેમ પાંચ થશે હવે મારે આનો જવાબ શોધો છે તો આ પાયથાગોરસની ત્રિપુટી થશે મિત્રો એટલે આની કિંમત ત્રણ થશે ત્રણ ચાર પાંચ કેમ કે આ કાટકોણ ત્રિકોણ છે હવે મારે ટેન ઠીટા સુધો હશે તો ટેન ઠીટાનું સૂત્ર છે ટેન ઠીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ અહીંથી હું જોઉં તો ચાર છે અને પાસેની બાજુનું માપ ત્રણ છે એટલે આનો જવાબ છે મિત્રો ચારના છેદમાં ત્રણ આવશે પ્રશ્ન નંબર બાર બે સમાન વર્તુળો પરસ્પર સી બિંદુએ બહારથી સ્પર્શે છે જો એ બી જે છે એ તેમનો સામાન્ય સ્પર્શક હોય તો ખૂણો એસી બી શોધો મિત્રો આની તો સૌથી પહેલાં તમારે આકૃતિ દોરવી પડશે તો જ ખબર પડશે અહીંયા આપણને બે સમાન વર્તુળો આપ્યા છે હું એક વર્તુળ લઉં છું અને એવું એક બીજું વર્તુળ લઉં છું આ બંને વર્તુળો જે છે બહારથી પરસ્પર સી બિંદુએ સ્પર્શે છે એટલે હું અહીં આગળ જે સ્પર્શ બિંદુ છે એને નામ આપી દઉં છું સી હવે આ બંને વર્તુળનો આપણી પાસે એક સામાન્ય સ્પર્શક છે આ જે આ બંને વર્તુળોને સ્પર્શે છે એટલે એનો સામાન્ય સ્પર્શક છે અને એનું નામ એ બી છે હવે હું આ બિંદુ સીમાંથી અહીં આમ લંબ દોરું છું જે અહીંયા આ બંને વર્તુળોનું સ્પર્શ બિંદુ છે એમાંથી હું અહીં લંબ દોરું છું આ રીતે અને એ બિંદુને પી કહું છું અને આપણો આ જે સ્પર્શક છે એનું નામ એ બી છે એટલે આ બિંદુને એ કહીશું સ્પર્શ બિંદુને આ સ્પર્શ બિંદુને બી કહીશું હવે હું આ બં બિંદુ એ અને બિંદુ સીને જોડી દઈશ મિત્રો અને બિંદુ સી અને બિંદુ બીને પણ જોડી દઈશ હવે આપણે અહીંયા આગળ શું શોધવાનું છે તો ખૂણો એસી શોધવાનો છે ખૂણો એસી ક્યાં છે ચાલો શોધી કાઢીએ ખૂણો એ સી અને બી એટલે આ જે ખૂણો છે મારે એ શોધવાનો છે ચાલો હું તમને જરા ઝૂમ કરીને બતાવું મિત્રો અહીંયા આગળ આ જે ખૂણો છે ખૂણો એસી બી આ શોધવાનો છે આપણે કેવી રીતે શોધી શકાય તો અહીંયા આગળ જોઈએ તો આ બિંદુ પી જે છે મેં તમને કહ્યું કે અહીંથી મેં લંબ દોર્યો છે એટલે આ જે ખૂણો છે કેટલા ઓછનો થશે ને ઓશનો ખૂણો થશે હવે હું આ પર્ટિક્યુલર આ બાજુના ત્રિકોણનો વિચાર કરું ફક્ત આટલા ત્રિકોણનો આટલા ત્રિકોણનો તો આ ત્રિકોણ કેવો થશે ત્રિકોણ એ પી સી કાટકોણ ત્રિકોણ થશે કાટકોણ ત્રિકોણમાં આ સી એ જે છે એ કર્ણ થશે અને આ ખૂણો નીઓંશનો છે આ ખૂણો ન્યવોશનો તો આ બાકીના બે જે છે એમનો સરવાળો પણ નીવ થશે હવે હું ખૂણાને નંબર આપી દઉં એટલે મને દાખલો વધુ સહેલો થઈ જાય આ ખૂણાને હું એક નંબર કહું છું આ ખૂણાને બે નંબર આપું છું આ ખૂણાને ત્રણ નંબર આપું છું આ ખૂણાને ચાર નંબર આપું છું હવે ખૂણો એક અને ખૂણો બે જે છે એના માપનો સરવાળો કેટલો થશે નિવાંશ થશે એવી રીતે ખૂણો ત્રણ અને ચાર છે એનો સરવાળો પણ નિવોશ થશે હવે હું આ ત્રિકોણનો ચલવાનો સરળો કરી લઈએ પહેલા ખૂણો એક વત્તા ખૂણો બે વત્તા ખૂણો ત્રણ વત્તા ખૂણો ચાર કુલ ચારેય ખૂણાઓના માપનો સરળો કરું તો નેવતા નેવ કેટલા થઈ જશે એકસો ને એસી થશે હવે હું ખૂણા એક અને બેનો વિચાર કરું તો એ બે કેવા માપના થશે તો સમાન માપના થશે કેવી રીતે તો બિંદુ પી જે છે એ આપેલા વર્તુળની બહારનો બિંદુ છે અને પીસી અને પીએ જે છે એ આપેલા વર્તુળના સ્પર્શકો છે એક જ બિંદુ બહાર એક જ બહારનું બિંદુ છે બહારનું બિંદુ એમાંથી દોરેલા સ્પર શકો એટલે એની લંબાઈ કેવી થશે સમાન થશે આ આ માપ અને આ માપ સમાન થશે તો આની સામેનો ખૂણો બે અને ખૂણો એક પણ સમાન થશે એટલે હું ખૂણા બેની જગ્યાએ ખૂણો એક લખી શકું અને ખૂણા એકની જગ્યાએ ખૂણો બે લખી શકું મારે ખૂણા બે અને ત્રણની જરૂર છે એટલે હું ખૂણા એકની જગ્યાએ આ ખૂણા એકની જગ્યાએ ખૂણો બે લખી દઈશ એટલે આ આ ખૂણો બે જ છે બે વખત થશે એવી જ રીતે ખૂણો ત્રણ જે છે એ બે વખત થશે આ બાજુ આ બાજુના ત્રિકોણમાં હવે બે વડે સમીકરણને ભાગી નાખીશ ખૂણો બે વેવ થશે એટલે એવું કહી શકાય કે ખૂણો એ જે છે એ એનું માપ જે છે એ નેવું થશે મિત્રો પ્રશ્નનું સ્વરૂપ બદલાય છે મિત્રો પ્રશ્નનું સ્વરૂપ આ પ્રમાણે છે એક વાક્યમાં કે શબ્દમાં કે આંકડામાં જવાબ આપો અને પ્રશ્ન નંબર તેર આ પ્રમાણે છે જો એક ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળો સમાન હોય એક ચોરસ છે અને બીજું વર્તુળ છે બંનેના ક્ષેત્રફળો સરખા છે તો તેમની પરિમિતિઓનો ગુણોત્તર શોધો ચાલો સૌથી પહેલાં તો મને ક્ષેત્રફળ આપ્યા છે એટલે હું આવું લખી દઉં કે ભાઈ જે ચોરસ છે એનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ બે બંને સરખા છે એટલે વચ્ચે મેં બરાબર લખ્યા હવે જે ચોરસ લઉં છું એની બાજુ જે છે ચારે બાજુ સરખી હોય તો એક બાજુ જે છે એનો એક્સ કહું તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થશે એક્સ સ્ક્વેર અને વર્તુળની ત્રિજ્યા હું આર લઉં તો એનું ક્ષેત્રફળ થશે પાય આર સ્ક્વેર હવે આની અંદરથી હું એક્સને સૂત્રનો કરતા બનાવીશ મિત્રો એક્સને તો આરનું વર્ગમૂળ આર થઈ જશે આર સ્ક્વેર છે માફ કરશો આર સ્ક્વેર છે આ વર્ગ આ બાદ જાય તો વર્ગમૂળ થઈ જાય એટલે આર થઈ જશે અને પાયનું વર્ગમૂળ વર્ગમૂળમાં પાય થશે મને એક્સની કિંમત આર સ્વરૂપમાં મળી હવે મારે પરિમિતિઓનો ગુણોત્તર શોધવાનો છે તો પરિમિતિ માટે ચોરસની પરિમિતિ છેદમાં વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરીખ ચોરસની પરિમિતિ ચારે બાજુઓની લંબાઈનો સરળો ચા એક્સ સત્તાએક્સ સત્તાએક્સ એમ ચાર વખત એટલે ચારેક્સ અને વર્તુળનો પરીખ થશે ટુ પાય આર હવે અહીંયા આગળ હું એક્સની કિંમત જે છે એ આર સ્વરૂપમાં છે અહીંયા મારી પાસે જુઓ આ એક્સની કિંમત જે આર સ્વરૂપમાં છે એ હું અહીંયા આગળ જે એક્સ છે અહીંયા આગળ અહીંયા આગળ અહીં લખી દઈશું એટલે શું થશે જુઓ આ ચાર એક્સની કિંમત આર સ્વરૂપમાં હું અહીંથી લખું છું આર વર્ગોમાં પાય અને ટુ પાય આર હવે છેદ ઉડાડીશું આપણે આગળ અહીં બે દુ ચાર થશે આર આર ઉડી હશે અને વર્ગમોમાં પાય અને નીચે પાય છે તો નીચે વર્ગમાં પાય આવશે એટલે જવાબ શું આવશે ફાઇનલી બેના છેદમાં વર્ગમાં પાય એટલે તમે આ પણ લખી શકો અથવા બે જેમ વર્ગોમાં પાય પણ લખી શકો આ મિત્રો આપણો જવાબ છે જે ચોરસ અને વર્તુળની જે પરિમિતિઓ છે એનો ગુણોત્તર જે છે એ બે જેમ પાય થશે પ્રશ્ન નંબર ચૌદ બે ગોલકના એટલે અહીંયા આગળ બે ગોળાઓ આપ્યા છે એના ઘનફળનો ગુણોત્તર જે છે મિત્રો એકસો પચીસ જેમ ચોસઠ છે તો અહીં તેમના વ્યાસનો ગુણોત્તર કહ્યું છે આપણને ત્રીજાનો ગુણોત્તર નથી કયો ધ્યાન રાખશો વ્યાસનો ગુણોત્તર ચાલો સોલ્યુશન મેળવીએ શું થશે અહીં બે ગોલક લેવા છે એટલે એક ગોલકનો ઘનફળ છેદમાં બીજા ગોલકનું ગનફળ પહેલું ગોલક છે પહેલો ગોળો જે છે એની ત્રિજ્યા માની લો કે આર વન છે તો એના ઘનફળનું સૂત્ર થશે ચાર તત્યાંશ પાય આર વન ઘન બીજો ગોળો જે છે એની ત્રિજ્યા હું આર ટુ લઈ લઉં છું એટલે આ બીજા ગોળક જે છે એના ગનફળનું સૂત્ર થશે ચાર તત્યાંશ પાય આર નો ઘન હવે ચાર તત્યાંશ પાય ચાર તત્યાંશ પાય બંનેમાંથી ઉડી જશે એટલે જવાબ મળશે આર વનનો ઘન છેદમાં આર ટુનો ઘન અને આ ગોળાના પહેલો ગોળો જે છે અને બીજો ગોળો છે એનો ગુણોત્તર આપણને આપ્યો છે એકસો પચીસ છેદમાં ચોસઠ હવે આ ઘન આ બંને ઘન છે ઘનને આ બાજુ લાવું તો શું થઈ જશે ઘનમૂળ એટલે આર વન છેદમાં આર બરાબર એકસો પચીસનું ઘનમૂળ પાંચ અને ચોસઠનું ઘનમૂળ ચાર એટલે ત્રિજ્યાઓનો ગુણોત્તર પાંચના છેદમાં ચાર થશે હવે આપણો જવાબ શું છે વ્યાસનો ગુણોત્તર છે હવે ત્રિજ્યાના ગુણોત્તર પરથી વ્યાસનો ગુણોત્તર મેળવો હોય તો મારે ટુ આર વન છેદમાં ટુ આર ટુ કરવું પડે એટલે કે આને બે વડે ગુણવા પડે અને બે વડે ગુણવા પડે તો આને પણ બે વડે ગુણવા પડે અને પણ બે વડે ગુણવા પડે પણ અલ્ટિમેટલી સાદુરૂપ આપશો તો પાછા બે બે ઉડી જશે એટલે જે ત્રિજ્યાનો ગુણોત્તર છે એ જ વ્યાસનો ગુણોત્તર થશે એટલે આ જ જવાબ થશે મિત્રો તેમના વ્યાસનો ગુણોત્તર જે છે મિત્રો પાંચના છેદમાં ચાર અથવા પાંચ જેમ ચાર થશે મિત્રો એટલે આપણો આ જ જવાબ સાચો છે પાંચના છેદમાં ચાર અથવા તો પાંચ જેમ ચાર પ્રશ્ન નંબર પંદર પચાસ ગુણની પરીક્ષામાં જે પરીક્ષા છે કેટલા ગુણની છે પચાસ ગુણની આહાનને ચાલીસથી વધુ ગુણ મળે તેની સંભાવના શોધો મિત્રો પચાસ ગુણની પરીક્ષા હોય તો તમે કહી શકો કે કુલ પરિણામો કેટલા થાય તમે કહેશો પચાસ હું કહું છું ના પચાસને એકાવન થાય કેવી રીતે તો કોઈ વિદ્યાર્થી એવો હોય કે એના એક માર્ક પણ આવે કોઈ વિદ્યાર્થી એવો હોય કે એના પચાસમાંથી પચાસ પણ આવે તો એકથી પચાસ તો આવી શકે આ સિવાય કોઈ માર્ક આવી શકે હા ઝીરો પણ માર્ક આવી શકે એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે એકાવન થશે એટલે છેદમાં એકાવન આવશે અને ચાલીસથી વધુ એટલે શક્ય પરિણામો કેટલા થશે ચાલીસથી વધુ એટલે એકતાલીસ બેતાલીસ તેતાલીસ એમ પચાસ સુધી એટલે દસ એટલે જવાબ આવશે મિત્રો દસના છેદમાં એકાવન એટલે આ પ્રશ્નનો જવાબ આવશે દસના છેદમાં એકાવન નવ પ્રશ્ન જોઈએ સોળમો પ્રશ્ન પ્રોબેબિલિટી શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર પસંદ કરતા તે અક્ષર સ્વર હોય તેની સંભાવના શોધો મિત્રો પ્રોબેબિલિટી જે છે એમાં સૌથી પહેલાં મારે સ્વર શોધી નાખવા પડે સ્વર કયા છે તો અંગ્રેજીમાં એ ઈ આઈ ઓ એમાંના અહીં કયા છે ઓ એ એકનો એક ફરી હોય તો ફરી વખત પણ લેવો પડે આઈ અને આઈ બે વખત છે તો બે વખત લેવા પડે તો આમાં કુલ પરિણામો કેટલા તો બધા અક્ષરો ગણી લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર તો છેદમાં આવશે અગિયાર અને એમાંથી સ્વર કેટલા છે ચાર તો ઉપર આવશે ચાર એટલે આનો જવાબ આવશે મિત્રો ચારના છેદમાં